પહોંચી ગયા છીએ આપણે તળાજા હિલ્સ. હાલો હવે જોઈએ, નરસિંહ મહેતાનો જન્મ અહીંયા થયો હતો અને બૌદ્ધ ગુફાઓ આપણે ચાલો જોઈએ કે છે અહીંયા બહુ બધી ગુફાઓ અને જૈન દેરાસરો અને ખોડિયાર માતાનું મંદિર અહીંયા આવેલું છે. આપણે જઈને જોઈએ. વિડીયો સ્કીપ ન કરતા અને અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જેવું છે આમાં ગુફાને કોરિયાર ને ગુફાની હિસ્ટ્રી શું છે? ગુફાને ઋષિમુનિ પહેલા તપ કરતા વીર અભલવાળા થઈ ગયા. વીર અભલવાળા હું તો કન્યા ગયા પણ વર્ષો ભાઈ ગયા અત્યારે તો બધું. હા પછી કઈક નરસિંહ મહેતા નું કઈ છે? નરસિંહ મહેતા નું પાછળ ગુફામાં જન્મ થયો હતો એનું એક મૂર્તિ છે, બાકી બીજું કઈ નથી. જન્મ થયો હતો અહીંયા. હા અને જીવન મતાવ્યું જૂનાગઢ. જૂનાગઢ? હા બરોબર. ભણ્યું હતું લોકો પણ અહીંયા આવે છે અને હિન્દુ ધર્મ ના લોકો, ખોડિયારમાં મંદિર છે એટલે હિન્દુ ધર્મ ના લોકો આવે, જૈન લોકો આવે છે, દેરાસર છે એટલે બધા ધર્મ પાળતા લોકો આવે છે. અને અહીંયા નરસિંહ મહેતાનો જન્મ થયો હતો અને હાલ તો નરસિંહ મહેતાનું કંઈ છે ને અહીંયા સિવાય ફોટો સિવાય, બાકી અહીંની ગુફાની લીધે અહીંયા વધારે માણસ જોવા આવે છે, જેમ કે બહારના લોકો પણ બહુ આવે છે અને આજુબાજુના દેશો વિદેશથી પણ ઘણા આવે છે. હમણાં પૂછ્યું બે ત્રણ જણાને, એણે એમ કીધું વિદેશથી ઘણા લોકો જોવા આવે છે ખાસ અહીંની ગુફાઓ. અને બધી ગુફાઓને નંબર આપેલા છે, જો આ 12મા નંબરની ગુફાઓ છે. આગળ જોઈને આવ્યો અહીંયા 16, 17, 90 સુધી અમે જોઈને આવ્યા છીએ, પણ હમણાં તમને ફરી જઈએ તો દેખાડીએ તમને. આ 12મા નંબરની ગુફા છે. 12 ગમે એવો તડકો હોય પણ અંદર આવવાનું તો મસ્ત મજાની ઠંડક રહે. આપણે હવે જઈએ નરસિંહ મહેતાની ગુફા કે છે ત્યાં આપણે જોવા જઈએ, નરસિંહ મહેતાનો ફોટો જોવા જઈએ. નરસિંહ મહેતા ની ગુફા એક જોવા જવાની બાકી છે. આપણે જોઈએ આ બાજુ એક છે નરસિંહ મહેતા નો જન્મ થયો હતો ને એ પ્લેસ. બરોબર, બહુ રિસ્કી છે, બહુ રિસ્કી છે. જો ગુફા નંબર નીકળી ગયા 11. ગુફા નંબર 11. આ કદાચ રસોડું હશે, આ રૂમ હશે. ખતરનાક ડેન્જર રસ્તો છે. આ ગુફામાં તો પીપર ઉગી ગઈ છે, લીલ વળી ગઈ છે. આ ઉપર પર્વતમાંથી પાણી નીતરે. જો આપેલા ગુફામાં જવાનો રસ્તો ખતરનાક બનાવ્યું છે ભાઈ, કઈ ઘટે નહીં. ખતરનાક છે ભાઈ આ સળત, છેલ્લે છેલ્લે પણ છે. બોલો જોઈ શકો, ખતરનાક છે બાપ. ત્યાંથી તો આમ જોઈએ શું હતું ડરાવની જગ્યા છે, એવું રિક્સ નથી લેવું. અંદર જાય તો આમાં સામા સીડિયા ને બધું બટકા ભરવા આવે છે એટલે આપણે જવું નથી. થોડેક મને એની ભાષા, ના ના ના, એક વાર
એક વાર જઈને જો જાય છે. હા હવે રિસ્ક રિસ્ક ખેડે રિક્સ રિક્સ ખેડે છે રિક્સ 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 સામા ચડિયા ને એવું બધું છે. ગુફાઓ બહુ ગંદી કરેલી છે, પણ આ એક નાની ગુફા છે અંદર. જો હજી એક ક્યાં સુધી જાય એનું નક્કી નથી. દેખાય છે દાદરાઈ છે નાના નાના. જો એક માણસ આખો અંદર વહી જાય એમ છે, એક માણસ આખો વહી જાય એમ છે અંદર. હવે જોઈએ હવે એકાદ ક્યાંય પ્લેસ લેવા એમ હશે તો લેશું. ખોડિયાર મંદિર કહે છે અહીંયા સે બાજુમાં લેવાશે તો લેશું. ટાઈમ નથી પણ બાકી હવે ઘરે જઈએ. જો ગમ્યો હોય તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકીનું હવે આગળ જો કાંઈ હશે તો તમને બતાવીશ, પણ નહીં હોય તો અહીંયા પૂરું કરી દેવામાં આવશે. હાલો તમને તળાજા સિટી દેખાડું. આખું તળાજા અહીંથી ચોખ્ખું દેખાય. જૈન દેરાસર છે, આ ઉપર છે જૈન દેરાસર છે, અને અહીંયા છે ઉપર ખોડિયાર હનુમાન મંદિર છે. આ બેઠક છે વિરામ લેવા. એક યુટ્યુબ પર આગળ વહી ગયા. હેલો ફ્રેન્ડ્સ, અહીંયા વિડીયો પૂરો થાય છે. હવે ઉતરી જઈએ નીચે. થાકી ગયા છે પૂરા. આજે આખો દિયામ નમ થયો. આજે મારી કરતાં વધુ આ યુટ્યુબ પર થાકી ગયા છે. આવું આવું તો ભાઈ રહેવાનું છે. પક્ષીઓને ખાવા માટે પણ અહીંયા જો ટ્રે કુંડા બધું લગાવેલું છે. આગળ તો બહુ મસ્ત મજાનું બનાવેલું છે ચકલાઓ માટે. જો 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 નીચે દેખાય નોળિયા. જો જો બીએસી યાર ક્યાં વહી ગયા ખડીકમાં. જો છુપા જો 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 નીકળે જો નીકળે. ઓહો હે બીએસી ઓ પાસા એ કામ ગયો. આ બે બીજા જો જો. અરે અરે ભાગવાની ફિરાક માં છે. જો જો જગ્યા ગોતે છે. જો બીજા સકલ્યા નું સણ નાખવા હાટું. અહીંયા લોકો આવે નાસ્તા પાણી કરે વધે સકલા નાખતા જાય તો આ લોકો ખાવા આવે. જો 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 હજી ખાવાનું જ ગોતે. મિત્રો બાય બાય. પુલ ભીં પડી ગઈ છે, નેટવર્ક બધા વયા ગયા છે. જોઈ લો ટાવર ઉતરી ગયા છે બધા, બેટરી ઉતરી ગઈ છે. એ શખ્સ કો દેખો. હાલો મિત્રો, હવે પૂરું કરવી અને તળાજા હિલ્સ અને ભાઈ શેત્રુ ડેમ છે એનો વિડીયો. તમને સારો લાગ્યો જ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે આલ્કોહોલની ફેક્ટરી, ખંડેર થઈ ગયેલી. એકદમ રોડ ને નજીક રોડ કાંઠે એન્ટ્રી ગેટ.